નમસ્કાર મિત્રો, માહિતી પુસ્તક યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો બંગાળની સિસ્ટમ જે હાલ ડીપ ડિપ્રેશનની કેટેગરી છત્તીસગઢ અને ઝારખંડ આજુબાજુ છવાયેલી છે, તે મિત્રો આગામી 24 કલાકમાં નબળી પડી જશે અને ઉત્તર પશ્ચિમ તરફ મધ્યપ્રદેશ આજુબાજુ આવશે. એ લો પ્રેશર સિસ્ટમ મધ્યપ્રદેશ આજુબાજુ આવતા ઉત્તર દિશા તરફ ફંટાશે એવું હાલના મોડેલોમાં લાગી રહ્યું છે. ત્યારબાદ મિત્રો, આજથી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી અમદાવાદ સહિત રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે, ત્યારે મિત્રો ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદના હવન ભાગે સંકેત આપ્યા છે. મિત્રો, હાલ વધુ માહિતી મેળવીએ તે પહેલાં, તમે અમારી યુટ્યુબ ચેનલ નવામાં હોય અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મિત્રો તમને વરસાદને લઈને પળે પળની અપડેટો અમારા ચેનલ તકે મળતી રહેશે. મિત્રો, વાત કરીએ તો હવે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આગાહી વ્યક્ત કરતા જણાવ્યું છે કે આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદ વરસી શકે છે. તો મિત્રો, રાજ્યમાં અન્ય જિલ્લાઓની વાત કરીએ તો રાજ્યમાં આજે કચ્છ, દ્વારકા, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે. એ સિવાય મિત્રો વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે. તો બીજી બાજુ મિત્રો, ભાવનગર અને બોટાદમાં પણ સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે. 23 ઓગસ્ટે આ વિસ્તારમાં સૌથી વધુ અસર ઉત્તર ગુજરાત તેમજ કચ્છના લાગુ પ્રદેશમાં વરસાદની સંભાવના ગણાઈ રહી છે.